નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. દુનિયાની નજર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં યોજાનાર મુલાકાત પર. સુરક્ષા, ભાગીદારી, વ્યાપાર, આતંકવાદ જેવા મુદ્દે થશે દ્વિપક્ષીય વાતચીત. ભારત શાંતિપ્રિય દેશ હતા, જો કોઈ એને છંછેડશે તો જડબાતોડ જવાબ આપવાનું જણાવતા પીએમ મોદી. વર્જિનિયામાં ભારતીય સમુદાય તથા ઉદ્યોગપતિઓને કર્યું સંબોધન. ભારતમાં મૂડીરોકાણ ફાયદેમંદ હોવાનો આપ્યો ભરોસો. યુએઈમાં છેલ્લા 2 મહિનાથી ફસાયેલા કચ્છના 13 ખલાસીઓ માદરે વતન પાછા ફરતા પરિવારજનોમાં રાહત અને ખુશીનો માહોલ. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ માનવતાવાદી અભિગમ અપનાવી વહાણમાં આગ લાગવાથી ફસાયેલા ખલાસીઓને કરી તમામ મદદ. ટૂંક સમયમાં નર્મદાના નીર વેરાવળ સોમનાથ સુધી પહોંચાડવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હૈયાધારણ. જૂનાગઢ જિલ્લાના પરબધામ ખાતે જણાવ્યું કે ખેડૂતોનું હિત છે સરકારના હૈયે. તાલુકે તાલુકે નંદીઘર સ્થાપી ગીર કાંકરેજ વંશની ગાય પૂરી પાડવાનો આપ્યો કોલ. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ બાદ નરમ પડ્યું વરસાદનું જોર. જોકે ગઈકાલના વરસાદથી વલસાડ, ઉમરગામ, નવસારીમાં જનજીવન અસ્તવ્યસ્ત. ઉમરગામના 4 ગામોમાંથી 80 જેટલા લોકોને હોડી દ્વારા રેસ્ક્યુ કરાયા. પવિત્ર રમજાન માસ પૂરો થતા આજે વિશ્વભરમાં ઈદની ઉત્સાહભેર ઉજવણી. ગુજરાતમાં પણ મસ્જિદોમાં વિશેષ નમાઝનું આયોજન. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ આપી રમઝાન ઈદની મુબારકબાદી. વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વનડે મેચમાં ભારતને 105 રને શાનદાર વિજય. અજિંક્ય રહાણેની સદીની મદદથી ભારત દ્વારા અપાયેલા 311 રનના વિજય લક્ષ્યને આંબામાં વેસ્ટ ઇન્ડિઝ નિષ્ફળ. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે વ્હાઇટ હાઉસમાં યોજાનાર મુલાકાત પર દુનિયાની મીટ મંડાયેલી છે. વોશિંગ્ટનના પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને સંબોધન કરતા દુશ્મન દેશોને આડકતરી ચેતવણી આપી. દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલમાં પીએમ મોદીના પ્રકાશિત લેખમાં પ્રધાનમંત્રીએ વિકાસ, ઇનોવેશન, વેપાર વૃદ્ધિ અને લોકશાહી મૂલ્યો બાબતે બંને દેશોના હિતો અને ચિંતા એક સમાન હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી વખત અમેરિકાના પ્રવાસે છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે. અમેરિકાના વોશિંગ્ટન પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત થયું અને ત્યારબાદ તેમણે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી આ સંમેલનમાં અપ્રત્યક્ષ રૂપે પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે ભારત જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરે છે ત્યારે સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો અંદાજ આવે છે. વિશ્વના કોઈ દેશોએ સર્જિકલ સ્ટ્રાઇક પર કોઈ સવાલ ઉઠાવ્યા નથી. સર્જિકલ સ્ટ્રાઇક એક એસી ઘટના થી અગર દુનિયા ચાહતી તો ભારત કે બાલ નોચ લેતી, હમે કટઘરે મેં ખડી કર દેતી. વિશ્વ હમારા જવાબ માંગતા, દુનિયા મેં હમારી આલોચના હોતી. લેકિન પહેલી વાર આપ સબને અનુભવ કિયા હોગા, ભારત કે સર્જિકલ સ્ટાઇલ કે ઇતને બડે કદમ કો વિશ્વ મે સે કિસી ને ભી એક સવાલ નહીં ઉઠાયા. જિનકો ભુગતના પડા ઉનકી બાત અલગ હૈ. ભારતીય સમુદાયને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દેશની જનતા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 3 વર્ષથી સરકાર ભ્રષ્ટાચારના દાગથી મુક્ત છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે 1.25 કરોડ દેશવાસીઓએ એકવારની વિનંતીમાં જ ગેસ સબસીડી છોડી દીધી, જેનાથી ગરીબોને મદદ મળી રહી છે. સાથે જ તેમણે ભારતીય સમુદાયને વિશ્વાસ અપાવતા કહ્યું કે તેમણે જોયેલા સ્વપ્ન હવે સાકાર થઈને જ રહેશે. યે ભારત કા બુદ્ધિધન, ભારત કા યે અનુભવ ધન જો આજ વિશ્વમાં ફેલા હુઆ હૈ, મેં ઉનકો ભી નિમંત્રિત દેતા હું. આપકે પાસ જો સામર્થ્ય હૈ, જો અનુભવ હૈ, ઉસકો અગર આપકો લગતા હૈ કહીં હિન્દુસ્તાન મેં કામ આ સકતા હૈ, જિસ દેશ ને આપકો બડા બનાયા,
उस मिट्टी के कर्ज चुकाने की दिशा में अगर आपको लगता है तो शायद इससे उत्तम अवसर कभी नहीं आएगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટનમાં અમેરિકાના મોટા ઉદ્યોગપતિઓના સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાં એપલ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ સહિત અનેક કંપનીઓના સીઈઓ સાથે તેમણે રોકાણ અને રોજગારના મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનો વિકાસ ભારત અને અમેરિકા બંને દેશોની બરાબર ભાગીદારી રજૂ કરે છે. અમેરિકી કંપનીઓના ભારતના વિકાસમાં યોગદાન માટે અનેક અવસરો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રધાનમંત્રી સાથે થયેલી વાતચીતને સાર્થક ગણાવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આગામી સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇઝરાયલના પ્રવાસને મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. પહેલી વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઇઝરાયલની મુલાકાતે છે. ઇઝરાયલના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે મારા મિત્ર નરેન્દ્ર મોદી ઇઝરાયલ આવી રહ્યા છે. આ ઇઝરાયલ માટે ઐતિહાસિક યાત્રા છે. દેશના 70 વર્ષના ઇતિહાસમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ ઇઝરાયલનો પ્રવાસ કર્યો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પીએમને કહ્યું કે ઇઝરાયલની સેના આર્થિક અને કૂટનીતિની તાકાતને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈએ ઇઝરાયલની મુલાકાતે જશે. યુએઈમાં છેલ્લા 2 મહિનાથી ફસાયેલા ગુજરાતના કચ્છના 13 ખલાસીઓ માદરે વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી છે. 22 એપ્રિલે ખલાસીઓના વહાણમાં આગ લાગી હતી, તેથી તેઓ ફસાઈ ગયા હતા અને વહાણના માલિકે ખલાસીઓને કોઈ જ મદદ કરી નહોતી. પરંતુ કોન્સ્યુલેટ જનરલના વિશેષ રસ અને પ્રયત્ન થકી આ ખલાસીઓ માદરે વતન પાછા આવી શક્યા હતા. કોન્સ્યુલેટ જનરલે વિઝા પ્રક્રિયા ઉપરાંત આર્થિક મદદ કરી ખલાસીઓને રાહત પૂરી પાડી હતી. ભારત સહિત વિશ્વભરમાં આજે રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં પણ ઈદ ઉલ ફિત્રનું પર્વ ભારે ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યું છે. આજે અમદાવાદમાં જામા મસ્જિદ ખાતે સૌ મુસલમાન ભાઈઓએ મોટી સંખ્યામાં ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ત્યારબાદ એકબીજાને પ્રેમથી ભેટી નાના બાળકોને ઈદી બક્ષીશ આપી ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર રમઝાન માસ રોજા રાખી મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગી કરે છે અને ગઈ સાંજે ઈદનો ચાંદ દેખાયા બાદ બિરાદરોએ પારણા કરી પવિત્ર રમઝાન માસને વિદાય આપી હતી. دیکھیے اصل میں عید جو ہے یہ ایک مہینہ رمضان کا جو گزرا اور اس میں جن لوگوں نے نماز تراویح پڑھی، خاص طور سے روزہ رکھا، صدقہ و خیرات کیا، قرآن کی تلاوت کی اور اس کے علاوہ جو بھی نیکی کا کام ہے ان کاموں کو کیا، تو ان کاموں کا اجر جو ہے، بدلہ، انعام اللہ تبارک و تعالی جو ہے عطا فرماتا ہے اور اسی کے لیے عید کا دن جو ہے عطا کیا گیا، یعنی آج جو ہے تمام مہینے کی نیکیوں کے بدلے کا دن ہے. آج کا دن بہت سارو ہے غریبوں ماٹے اور بیجو کے روزہ بدا راکھے چھے روزہ راکھی نے پچھی جے انا ارکان ہوئے یہ عطا کریے چکات آپی اما حضور فطر فطر آپی اچھے اما اور دریک دیتے دریک دیتے غریبوں نے مدد کریے چھے بس آ خوشی نو پرو شانتی دی پرمائے ہائے. आज ईद है, लोग जामा मस्जिद में लोग नमाज पढ़ने जाते हैं. मैंने रमजान के पूरे रोजे रखे हैं. लोग ईद की दो रकात नमाज पढ़ते हैं. ईद उल फित्र के नाम से लोग घर पे आके एक दूसरे को ईद मुबारक कहते हैं. यह कौमी इखलास की बातों में बच्चे ईद नमाज सफल थी है. काले रेती यात्रा में भी भाईचारो सारो हो तो अत्यार ईद नमाज थी है. भाईचारो दुआ थी, प्रार्थना थी, सफलता है. રથયાત્રાની ઉજવણી બાદ દેવભૂમિ દ્વારિકામાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી. દરિયાપીરની દરગાહે ઈદની નમાઝ અદા કરાઈ હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. દરિયાપીરની દરગાહે મુસ્લિમ બિરાદરોએ દેશમાં સુખ શાંતિ રહે તેવી દુઆ કરી હતી. ઈદની ઉજવણીને લઈને દ્વારિકાની બજારો ધમધમી ઉઠ્યા હતા.
આજે ઈદ ઉલ ફિત્ર વાજિબ નો દિવસ હતો. અમે શાંતિથી આપણા ગુજરાતની અંદર આજના દિવસે ઈદ મનાવીએ છીએ અને ભાઈચારાનું ઓલો રાખીએ છીએ. ભાવનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા મુસ્લિમ કેદીઓએ પણ ઈદની ઉજવણી કરી હતી. કેદીઓએ જેલમાં જ એકઠા થઈને સામૂહિક ઈદની નમાઝ અદા કરી હતી. શહેરમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં જઈને ઈદની નમાઝ અદા કરી હતી અને ખુદાની બંદગી કરી હતી. જોકે મુસ્લિમ કેદીઓ મસ્જિદમાં ન જઈ શકતા તેમની માટે જેલમાં જ નમાઝની વ્યવસ્થા કરાઈ હતી. મુસ્લિમ કેદીઓએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદની શુભકામના પાઠવી હતી, સાથે જ મિષ્ટાનથી મોં મીઠા કરાવ્યા હતા. આજે ઈદનો દિવસ છે, જે મુસલમાનોએ આખો રમઝાનુલ મુબારકનો મહિનો રોઝા રાખ્યા, ઈબાદત કરી, તરાબી પડી, તેમના માટે અલ્લાહ તબારક તાલા તરફથી આજે ઈનામનો દિવસ છે. ને ઈદના દિવસે મુસલમાન એકબીજાને ખુશી મનાવે છે અને એકબીજાને મુબારકબાદ અપાવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢના યાત્રાધામ પરબધામ ખાતે હાજરી આપી હતી અને વિશાળ ભક્ત સમુદાયને સંબોધન કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં જ નર્મદાના નીર વેરાવળ સોમનાથ સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ પ્રત્યેક તાલુકામાં નંદીઘર સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી, જેનાથી રાજ્યભરના દરેક ગામડામાં ગીર અને કાંકરે જોલાદની ગાયની મૂલ્યવર્ધિ ચીજવસ્તુઓ નાગરિકોને મળી શકશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે તેમના હૈયામાં ખેડૂતોનું હિત પ્રથમ સ્થાને છે, માટે જ રાજ્ય સરકારે મગફળીને તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરી છે. સાથે જ ડુંગળી અને બટાટાના ઘટતા જતા ભાવ સામે રક્ષણ માટે ખેડૂતોને 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીએ સંત દેવીદાસ બાપુ અને મા અમરમાની સમાધિ સ્થાને જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દક્ષિણ ગુજરાતને 2 દિવસથી ગમરોડી રહેલા વરસાદનું જોર આજે કઈક અંશે નરમ પડ્યું છે. ગઈકાલે વલસાડ, નવસારી, જલાલપોર, ચીખલી, કેરગામ, ગણદેવી, ઉમરપાડા, વાપી, ડાંગ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો આ તરફ તાપી આસપાસના વિસ્તારોમાં 17.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, ત્યારે અષાઢી બીજના રોજ છોટાઉદેપુર, સંખેડા, ભરૂચ, ભાવનગર, મહેસાણા, ગીર સોમનાથ, ઉના, દિલવાડા તથા ગીર ગઢડામાં અને સાબરકાંઠામાં તથા અરવલ્લી, મોડાસા, શામળાજી, તલોદના રણાસણ, મોહનપુર, નવા ગુંદિયા અને મોઢુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેના લીધે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો અને ગરમીમાંથી પણ લોકોએ રાહત અનુભવી હતી. તો રાજકોટના ધોરાજી, મોરબી ખાતે પણ ગઈ સાંજથી હળવો વરસાદ શરૂ થયો હતો. જામનગરમાં પણ સાંજના સમય કાળા ડિબાંગ વાદળો ચડી આવતા બાદમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. અમદાવાદમાં પણ ગઈકાલે ક્યાંક છૂટાછવાયા અમીછાંટણાને બાદ કરતા ક્યાંય વરસાદ થયો ન હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. મેઘરાજાએ હવે થોડો આરામ લીધો છે, જોકે 2 દિવસ સુધી સતત ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ઉમરગામ તાલુકાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ગત મોડી રાત સુધી સાંબેલાધાર વરસાદ થયો, જેથી અંકલાવ, પુનાટ, ઘોડીપાડા અને ભિલાડ વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળ્યા. આ વિસ્તારોમાંથી 80 જેટલા ફસાયેલા લોકો હતા, જેમનું સફળ રેસ્ક્યુ કરાયું. આ વિસ્તારોમાં પહોંચતા વહીવટીતંત્રને 6 થી વધુ કલાકનો સમય લેવાયો. ફસાયેલા લોકોને બચાવવા માટે દાદરાનગર હવેલીની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. સ્પીડબોટ મારફતે ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, જોકે હજુ અનેક ગામોમાં પાણી ભરાયેલા છે. વધારે વરસાદ પડવાને કારણે આ પરિસ્થિતિ આજે સર્જાઈ છે. દરેક જગ્યા પર પૂરો વધારે છે, પાણી ભરાઈ ગયા છે. 4-5 ગામોની અંદર પાણી ભરાયા છે. એમાં ખાસ કરીને જ્યાં અમે ઉભા છે, ભિલાડ, ગોરીપાડા, અહીંયા સલાડ
ચારેક વર્ષથી આ પ્રકારે પાણી ભરાઈ જાય છે અને આજે પણ પાણી ભરાઈ ગયું છે. લોકોને નીકળવાની મોકો મળ્યો જ નહીં અને ચારે બાજુ પાણી ફરી વળવાના કારણે અંદર લોકો ફસાયા હતા. ટોડીપાડા ખાતે કમ સે કમ 50 માણસો ફસેલા છે અને 50-30 જણાને અમે બહાર કાઢ્યા છે રેસ્ક્યુ ટીમે, બાકીના હોડીથી અમે રેસ્ક્યુ કર્યા છે. ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામ પંચાયત દ્વારા ફૂડ પેકેટ વેચવાનું ચાલુ કર્યું છે. એ લોકો માટે અહીંયા તૈયાર બનાવીને લોકોને ઘર ઘર મોકલતા. દરિયાના મહાકાય મોજા ઉછળતા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ગામે ભરતીના પાણી ગામમાં ભરાઈ ગયા હતા. ભરતીના પાણી ગામમાં ન ઘૂસી જાય તે માટે 20 કરોડ રૂપિયાના ખર્ચે પથ્થરની બનાવેલી પ્રોટેક્શન વોલ પણ દરિયાના પાણીને ગામમાં ઘૂસતા અટકાવી શકી નહોતી. આ પરિસ્થિતિને પગલે વહીવટીતંત્રના અધિકારીઓ દરિયાકાંઠે પહોંચી ગયા હતા અને ગામમાં વધુ પાણીનો ભરાવો થાય તો તેવા સંજોગોમાં ગ્રામજનોને કેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી તેમજ ગ્રામજનોને કયા સુરક્ષિત સ્થળે ખસેડવા તે અંગેની વ્યૂહરચના ઘડી કાઢી હતી. જોકે દરિયાના પ્રચંડ મોજા ઉછળતા જોઈને તેમજ પાણી ગામમાં આવી જવાથી ગ્રામજનો ભય અને ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં અષાઢી બીજે વર્ષાના વધામણાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે અષાઢી બીજે રાજ્યમાં અનેક સ્થળોએ વર્ષા વધામણાનો કાર્યક્રમ યોજાય છે, જેના ભાગરૂપે સોમનાથ મંદિરમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કૃતના મહાકાવ્ય મેઘદૂતના પૂર્વ મેઘનાના શ્લોકનું ભૂદેવોએ પઠન કર્યું હતું તો સ્થાનિકોના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ મંદિર પ્રાંગણમાં રાસની ઢમચક બોલાવી હતી. આ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. ખાસ કરીને સોમનાથમાં વર્ષે દાડે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને સોમનાથમાં પણ મોટા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ વર્ષાના વધામણાનો કાર્યક્રમ પ્રથમવાર સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ તીર્થધામમાં ગોઠવવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક લોકો અને મોટી સંખ્યામાં દેશ પરદેશથી ભાવિકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને વર્ષાના વધામણા ઢોલના ધબકારે અને રાસ ગરબાની રમઝટથી વરસામણા વધામણાનો આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. સોમનાથ મંદિરમાં અત્યાધુનિક ડિજિટલ મોબાઈલ લોકર શરૂ કરાયું છે. સોમનાથમાં ઝેડ કેટેગરીની સુરક્ષાને લઈને શ્રદ્ધાળુઓના મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ છે, ત્યારે હવે આ સામાન મૂકવા માટે ડિજિટલ લોકર ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું છે. આ લોકરમાં મોબાઈલ રાખી શકાશે, સાથે જ મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા છે. 2 મોબાઈલ લોકર શરૂ કરાયા છે. 1 લોકરમાં 22 બોક્સ છે અને દરેક બોક્સમાં 4 મોબાઈલ ચાર્જિંગ કરી શકવાની સુવિધા છે. 1 કલાક મોબાઈલ ચાર્જ કરવાની કિંમત 10 રૂપિયા નક્કી કરાઈ છે. આધુનિક યંત્રોથી અને અહીંના આપણા ગુજરાતી મિત્રોએ જે એક યંત્ર બનાવ્યું છે ડિજિટલ, જેની અંદર ખાનું હોય છે, એક ખાનાની અંદર 4 ફોન મુકાય છે, સચવાય છે, એક પ્રકારનું લોકર છે, ડિજિટલ લોકર છે, એમાં મૂકે અને એ મૂકીને દર્શન કરી આવે, પોતાનું કામ પતાવી આવે. એમને જાય તે વખતે એમને એક અંદરથી જ ઓટોમેટિક એક સ્લીપ નીકળે છે, એ સ્લીપ એને આપવામાં આવે, સ્લીપ લઈ જવાની એમણે અને પાછા આવે તે વખતે એ સ્લીપ બતાવે અને એનો ચાર્જ ભરે, એટલે એમનો મોબાઈલ છે એને પાછો મળી શકે છે. મેં અત્યારે આજે આ સુવિધા જોઈ એટલે મેં 10 રૂપિયા આપીને 1 કલાકમાં મોબાઈલ ચાર્જ કરવાનો હોય છે. મેં પોતે વિથિન 10 સેકન્ડમાં એનું જે મેનુ હોય છે ડિજિટલ મેનુ, 10 સેકન્ડમાં એમાં આપણા મોબાઈલનો પાસવર્ડને આપીને 10 રૂપિયા આપણે આપીએ એટલે ડિજિટલ રિસિપ્ટ નીકળી જાય છે. મોબાઈલ આપણા લોકરમાં સેફ થઈ જાય છે અને અંદર જે ચાર્જિંગ છે એ ઓછા પીરિયડમાં મોબાઈલ ઝડપથી ચાર્જ કરી આપે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા પ્રશાસન અને વેટ વિભાગ તરફથી GST સેમિનારનું આયોજન કરાયું હતું.
નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સેમિનાર યોજાયો હતો, જેમાં કલેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય સદસ્યોએ પણ હાજરી આપી હતી. સેમિનારમાં જીએસટી અમલમાં આવ્યા પછી ટેક્સ માટે કેવી રીતે કાર્ય કરવાનું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જીએસટી અંગે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ સેમિનારમાં લાવવામાં આવ્યું હતું. हम लोगों ने एक सेमिनार लास्ट 1 जुलाई के पहले एक रखा है, जिसमें कि लोगों को हम लोग बता सकें कि जीएसटी आने के बाद क्या क्या चेंजेस होंगे और अगर कोई भी क्वेरीज है उनको हम लोग सोल्यूशन निकाल सकें. तो इसमें पार्टिसिपेशन जो है काफ़ी अच्छा रहा है और इंडस्ट्रीज़ की तरफ से मैनुफैक्चरर्स, डीलर्स और हमारे जो एक्सपर्ट्स जो है लॉ एक्सपर्ट्स वो लोग भी आए हैं और उन्होंने लोगों के सवाल का जवाब दिया. जो भी डाउट रहा है उसमें सेशन रखा जाए, ओपन हाउस रखा जाए कि हाँ क्या प्रॉब्लम है और उसको जॉइंटली बैठ के अगर वो क्या करें तो आई थिंक हमारे समस्या इंडस्ट्री के लिए बहुत बढ़िया रहेगा. ખેડા જિલ્લાના વડતાલમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદની 2 દિવસીય અખિલ ભારતીય કેન્દ્રીય પ્રબંધ બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં દેશ વિદેશના 500 થી વધુ પદાધિકારીઓ રામ જન્મભૂમિ મંદિર, ગૌહત્યા તથા અલ્પસંખ્યક આયોગ સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી. આ અંગે માહિતી આપતા આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ડોક્ટર સુરેશ જૈને જણાવ્યું હતું કે સંસદમાં કાયદો ઘડી સોમનાથ મંદિરની જેમ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. આ પ્રસંગે રાઘવ રેખીજી સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. યે વિશ્વ હિન્દુ પરિષદ કી સર્વોચ્ચ સમિતિ યાની પ્રબંધ સમિતિ કી વાર્ષિક બેઠક છે. ઇસમેં હમ અપને સંગઠન કે બારે મેં વિચાર કરતે હૈ, કિતના આગે બઢે હૈ, આને વાલે સમય કા લક્ષ્ય લેતે હૈ, દેશ કી પરિસ્થિતિઓ પર વિચાર કરતે હૈ ઓર સમાજ કો ક્યા દિશા દેની હૈ ઉન પરિસ્થિતિઓ કે સમાધાન કે લિયે હમ ઉસકા ભી નિર્ણય લેતે હૈ. બાળકને જીવનના ઘડતર માટે પાયાનું શિક્ષણ ખૂબ જ જરૂરી હોય છે. તેવામાં બાળકોને આધુનિક સુવિધાવાળા વર્ગખંડ મળે અને ત્યાં તેઓ આધુનિક ટેકનોલોજી સહિતનું શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે. એવો જ એક પ્રયાસ વડોદરાના છાણી ગામની સરકારી કુમાર શાળામાં કરવામાં આવ્યો છે, જ્યાં બાળકો માટે દેશમાં સૌ પ્રથમ વખત ઇકો ફ્રેન્ડલી ક્લાસ બનાવવામાં આવ્યો છે. જોઈએ શું છે તેની વિશેષતાઓ આ ખાસ રિપોર્ટમાં. વડોદરાના છાણી ગામમાં આવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છાણી કુમાર શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ હવે ઇકો ફ્રેન્ડલી ક્લાસરૂમમાં અભ્યાસ કરશે. ઔદ્યોગિક એકમ લિન્ડે દ્વારા દેશમાં એક નવી પહેલના રૂપે આ શાળામાં આધુનિક કન્ટેનર ક્લાસરૂમ અને કન્ટેનર કમ્પ્યુટર લેબની સુવિધા આપવામાં આવી છે. આ સૌર ઉર્જા સંચાલિત કન્ટેનરોનું ખેલકૂદ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે લિન્ડે કંપનીના સહકારથી 4 કન્ટેનર ક્લાસરૂમ અને તેમાં એક વિવિધ વ્યવસ્થા અને આ બધી જ વ્યવસ્થાઓમાં ઇન્ટિરિયર ડેકોરેશન જે છે એ એક કોર્પોરેટ ક્લાસ, કોર્પોરેટ ઓફિસનો લુક છે. એની અંદર સરકારનો સાથ લઈને આ એક સુંદર મજાનો કાર્યક્રમ થયો છે, જેની અંદર આ 4-4 કન્ટેનરમાં એક અલગ વ્યવસ્થા આપેલી છે. એ હીટ પ્રૂફ વ્યવસ્થા છે, બહારના વાતાવરણની એને કોઈ અસર ન થાય અને અંદર ઠંડક રહે એવી સારામાં સારું સુચારુ વ્યવસ્થા આપવામાં આવેલી છે. સૌર ઉર્જા સંચાલિત આ કન્ટેનરમાં વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ક્લાસરૂમ અને શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ કન્ટેનર ઉપર રૂફ ટોપ સજ્જ છે, આથી શાળાને વીજળીનો ખર્ચો આવશે નહીં અને વિદ્યાર્થીઓ વાતાનુકૂલિત વાતાવરણમાં અભ્યાસ કરશે. મહત્વનું છે કે ભારતની સરકારી પ્રાથમિક શાળામાં પ્રથમ વખત આવા ક્લાસરૂમની સુવિધા આપવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી વાળા કન્ટેનર મળતા બાળકોમાં અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાનગી શાળાઓ કરતા પણ અમારી જિલ્લા પંચાયતની શાળાઓમાં લેટેસ્ટ ટેકનોલોજી વાળા કન્ટેનર હોવાથી અમે બાળકોને સારામાં સારું નોલેજ આપીશું અને ખાનગી શાળાઓ કરતા પણ અમારી જિલ્લા પંચાયતની શાળાઓ આગળ આવે તેવું અમે બાળકોને નોલેજ આપીશું. આ જે કન્ટેનર છે તેમાં સોલર પેનલ લગાવેલી છે, તેથી અમને મફત વીજળી મળે છે. તેથી અમે કોમ્પ્યુટરનો ઘણો ઉપયોગ કરશું અને સારું ભણી ગણીને દેશ અને રાજ્યનું નામ રોશન કરીશું. સોલર સિસ્ટમ છે જેનાથી આમાં બિલ નહીં આવે અને ખૂબ સરસ આપે છે. કોમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી છે, વોશરૂમ છે અને ખૂબ ભણીશું અને આગળ વધીશું. આ પ્રકાર
પ્રકારની શાળા બાળકોને સુખ સુવિધા તો આપશે જ, સાથોસાથ તેમની અંદર ઉત્સાહનો પણ સંચાર કરશે. અવારનવાર સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અતિ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે, ત્યારે હવે રાજ્યભરમાં ગામે ગામ આધુનિક સુવિધાવાળા કન્ટેનર ક્લાસરૂમ જોવા મળે તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર માટે વડોદરાથી ભરત વણકરનો રિપોર્ટ. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે બાંધકામ શ્રમયોગી સંમેલન યોજાઈ ગયું, જેમાં કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર તેમજ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ કલ્યાણ વર્ષ નિમિત્તે યોજાયેલા આ સંમેલનમાં 419 બાંધકામ શ્રમિકોને રૂપિયા 22.94 લાખની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ શ્રમયોગી સંમેલન માટે 1000 જેટલા ભાઈઓએ નોંધણી કરાવી હતી, જેમને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા, તો પુરવઠા વિભાગ દ્વારા બીપીએલ લાભાર્થીઓને ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ સંમેલનમાં બોલતા આત્મારામભાઈ પરમારે ગુજરાત સરકારની લાભકારી યોજનાઓ અંગેની માહિતી આપી હતી, તેમજ જણાવ્યું હતું કે શ્રમયોગી પરિવારો સરકારની શ્રમયોગી કલ્યાણ યોજનાઓના સંદેશાવાહક બને તે જરૂરી છે. ભારતીય મહિલા વોલીબોલ ટીમના કપ્તાન ચેતનાબેન વાળા કુડીનાર પંથકના સરખડી ગામના વતની છે. ચીનમાં આયોજિત બ્રિક્સ દેશો વચ્ચેની વોલીબોલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ચેતનાબેન વાળા સ્વદેશ પાછા ફરતા કોડીનાર સોમનાથ એકેડેમી ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એકેડેમીના અધ્યક્ષ કરશનભાઈ સોલંકીના હસ્તે રૂપિયા 60,000નો ચેક, લેપટોપ, ટ્રેકસૂટ આપીને ચેતનાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ચેતનાબેન સોમનાથ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થીની છે. સંસદીય સચિવ અને કોડીનારના ધારાસભ્ય જેઠાભાઈ સોલંકી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો જેમ ભણો છો તેમ જ મહત્વ રમવાને પણ આપો તો વધારે સારું, અને મહેનત તો કરવી જ પડશે, ભણવું હોય કે રમવું હોય, મહેનત વિના કશું મળતું નથી. ચેતનાબેન સમગ્ર ભારત દેશના કેપ્ટન તરીકે ચીન રમવા ગયેલ અને ત્યાં તેને સાઉથ દક્ષિણ આફ્રિકાને મહાત આપી, એવી રીતે ભારત દેશનું સમગ્ર ગૌરવ જે વધાર્યું છે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી વન ડેમાં ભારતે 105 રનથી વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું. આ સાથે જ 5 મેચની વન ડે સિરીઝમાં ભારતે પહેલી જીત હાંસલ કરી. વરસાદના વિઘ્નને કારણે મેચ 43 ઓવરની કરી દેવાઈ હતી, જેમાં ભારતે પહેલી ઇનિંગ્સમાં 43 ઓવરમાં 310 રન બનાવ્યા હતા. 311 રનના લક્ષ્યાંકને પહોંચી વળવામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ નિષ્ફળ રહી અને 43 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર માત્ર 205 રન જ કરી શકી. મેચમાં જીંકે રહાણે સદી ફટકારી મેન ઓફ ધ મેચ બન્યો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આજે ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. સાથે દેશ દુનિયાના લાખો લોકોએ ટ્વીટ્સ કરી છે, તો ટ્વિટર પર હેશટેગ ઈદ મુબારક ટ્રેન્ડ થયું છે. અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલય અને સુષ્મા સ્વરાજની કામગીરીના વખાણ કર્યા છે. પોતાના સંબોધનના અંશો એમણે ટ્વીટ કરી શેર કર્યા છે. સોશિયલ મીડિયા સે કિસી એક ડિપાર્ટમેન્ટ કી તાકત કેસે બઢતી હૈ વો અગર ઉત્તમ સે ઉત્તમ કિસીને કરકે દિખાયા હૈ તો હમારે વિદેશ મંત્રાલય ને ઓર હમારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જી ને કરકે દિખાયા. ઓસ્ટ્રેલિયન સુપર સિરીઝ જીતનારા ભારતીય બેડમિન્ટન સ્ટાર શ્રીકાંત કિદામ્બીને મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ TUV 300 કાર ભેટમાં આપવાની ઘોષણા કરી છે. એમણે ટ્વીટ કરતા લખ્યું છે કે શ્રીકાંતના જુસ્સાએ દેશનું ગૌરવ વધાર્યું છે. અષાઢી બીજથી શરૂ થતા કચ્છી નવ વર્ષના પર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ફેસબુક પેજ પર આ વિડીયો શેર કરી શુભેચ્છા પાઠવી છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.